હું કરે છે યાર ગોઠું મંડપ નિશ ટોકી ભી વણીએ કી ડોક્યુમેન્ટ કોક ને કરે છે. ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? મજામાં ને? તો મેં આશા રાખી કે બધા મજામાં હોય, મસ્ત હોય અને સ્વસ્થ હોય. તો મિત્રો, આજે થઈ ગયું છે રવિવાર અને સવારના પોરમાં આજે ચા હું બનાવવાનો છું. તો ચલો તાન તપેલીમાં પહેલા આપણે પાણી નાખી દઈએ અને અમે બનાવીએ છીએ ચા ગોળની. તો પહેલા એક ડગરી ગોળ તો આપણે જાતે જ ખાવો પડશે, જોવો પડશે ગળ્યો છે કે નહીં. તો ગાઈસ, ચા માટે મેં સામાન મારો રેડી કરી દીધો છે અને મારો ભાઈ આવી ગયો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા હા, ચલો તમે ચા પી લઈએ ને સવારના બોર્ડમાં. ચા બનાવીને પી લઈએ. દૂધ ભરાવી દીધું તમે? ભરાવી દીધું સાડા સાત સવાર સવારમાં. અને ફેન પણ જોઈ લે કેટલા ફેન આવે છે અત્યારે. કેટલા આવ્યા છે ફેન? ટાઈમ આવે છે 4 ફેન ને 4 દોરા આવ્યા છે. અચ્છા. અને 10 લીટર 800 ગ્રામ દૂધ થઈ ગયું અને 404 રૂપિયા પડી ગયા. 404 રૂપિયા સવારના બોર્ડમાં. તો ચલો તાન ચા બનાવી લઈએ. તો ચલો પેલા મિત્રો બોલો. મિત્રો પહેલા ગેસ ને મતલબ સળગાવી દઈએ. બરોબર, પેલા ગેસ ને સળગાવવો પડશે. એના ઉપર આ તપેલી મૂકી દઈએ ફટાફટ અને એમાં થોડી ચા નાખવાની બાકી છે. તો તમે તમારા હાથે ચા નાખી દો, કારણ કે આનો અંદાજ મને થોડો ઓછો આવે. મને પણ ઓછો આવે છે પણ. ઓકે, તો ગાઈસ થોડી વારમાં અમારી ચા રેડી થઈ જશે અને પછી અમે મસ્ત મજાની ફૂંકો મારી મારીને ચા પીએ. ઓકે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ ટ્વિસ્ટ આવી લાગે છે. શું થયું? અમે ચા તો ફાટી ગયો છે. દેવા રે દેવા, તું એ રાખી ગોર તે નાખે છે. શું કરીએ તને અમે? જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. હા, ચા પીધી? ચા પીને આવી ગયા? સો ગાઈસ, અમારા વિક્રમભાઈ અમારા ઘરે આવી ગયા છે સવારે સવારે. વિક્રમભાઈ, આજે આપણે જવાનું છે. ભાઈ હું જવાનું છું, પણ આપણો તો સાંજે પ્રોગ્રામ છે 4 વાગે. બાપા તમે આવશો? હા, ગામપોઈ છે ગામપોઈ. આપણે પેલા કે જેમમાં જવાનું છે, જેમમાં. શું ના? આપણે નહીં, પેલો મિત્ર ગામપોઈ, પેલા કેક વાળા ભાઈ. હા, પેલો બીજો મિત્ર મળ્યો તો ખબર છે, પેલો ફોન વાળો. હા, એમના છોકરાનું છે. હા, જેમ તમે આવશો ને. હા, એમને ખાસ કરીને તમને કીધું છે કે ભાઈ વિક્રમભાઈ લેતા આવજો. ઓકે ઓકે, સારું સારું. તો મિત્રો, આજે થઈ ગયો છે બીજો દિવસ. અત્યારે અમારા ખેતરમાં મારા મમ્મી પપ્પાને આજે પણ ઘઉં વાડવા માટે જતા રહ્યા છે. તો હું અને મારો ભાઈ બંને અત્યારે ઘરે છે અને આજે પણ ખાવાનું બનાવી અને ત્યાં આપવા માટે જવાનું છે. ડેનિશ કુમાર આજે પણ અમારી સાથે આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ. જય શ્રી રામ. તો મિત્રો, આજે અમે અત્યારે ઘરે પહેલા તો શાક બનાવવું પડશે. તો અમે પહેલા જોઈ લઈએ ભાઈ ફ્રીજમાં શું શાકભાજી છે અમારા ઘરે. ચલો તાને આપણે પહેલા ફ્રીજ ખોલીને જોઈ લઈએ કે અંદર શું મળે છે. ઓય, પપૈયું છે, ભીંડા છે, ઉભી છે, આ છે. તો મિત્રો, બાજુમાં પણ એક અમારા શું કહેવાય ભાઈ, પેલું શું કહેવાય છે, લ્યા હું કહેવાય મને, હોપરી. હોપરીમાં જોઈ લઈએ કે ભાઈ ટામેટું લઈ લો, ફુલાવર લઈ લો, વાલો લઈ લો, રીંગણ લઈ લો, આ બધું મિક્સ કરીને ખાવાની તો કંઈક અલગ જ મજા આવે છે. આનો ટેસ્ટ એકદમ અફલાતો હોય છે. તો ચલો તાને આપણે પેલા એને મોરી દઈએ, ધોઈ નાખીએ અને પછી મસ્ત મજાનું વઘારી નાખીએ. શું કેવું ભાઈ? આજે તમે આવવાના છો અમારી સાથે ટિફિન આપવા માટે આવવાના છો ને? હા, સારું સારું. થેન્ક યુ. થેન્ક યુ. વેલકમ ભાઈ. આવે વેલકમ. ગુડિયા, જય શ્રી કૃષ્ણ. ગુડુ, જય શ્રી કૃષ્ણ કહે છે. જય શ્રી કૃષ્ણ. ગુડુ કુશકુમાર. ક્યા હે? જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. અરે વાહ,
જય શ્રી રામ, જય શ્રી રામ, જય હનુમાન દાદા, જય હનુમાન, ગુડ ગુડ, વેરી ગુડ. ઓ ભાઈ, રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે. હા, મારે આ શાક બનાવવાનું છે. શાક શાક મિક્સ મિક્સ શાક છે. હા, અરે શાક હે મટન વાલી શાક હે. શાક મટન નહીં હે, શાક શુદ્ધ શુદ્ધ શાક હે. શુદ્ધ શાક ભાજી. શુદ્ધ શાક હે. હા, શાકાહારી. પણ એ ક્યાં હે? તુમ શુદ્ધ શાક ખાને. હા, તુમ ક્યાં ખાતા હે? તુમ ક્યાં ખાતા હે? મેં તો શાક રોટલી ખાતા હું. તું તો બાબુરાવ જૈસે ખડા હે. બાબુરાવ? હા, બાબુરાવ તો આમ ખડા લેતા હે. હા, તુમ વૈસા હી ખડા રહેતા હે. બાબુ ભૈયા. બાબુ ભૈયા તો તુમ હો. મેં તો બાબુ ભૈયા હી હું. ये तुम्हारा मित्र है. मित्र तो होता ही नहीं है. मैं होता है तो ये तो हिंदी में बोल सकता है. हिंदी में नहीं बोलता, इनको हिंदी नहीं आती. तुझको ही आती है क्योंकि तू होशियार है. ये है ना, ये ठोठ है. ठोठ है ना तू? और ये क्या? हाँ, और ये छोटी है. ये छोटी है. छोटी छोटी. हाँ, छोटी के बच्चे क्या बोलते हैं हम? क्या हिंदी बोलते हैं छोटी के बच्चे? ठीक है, बाय बाय. तो मित्रों, फाइनली हमें हमारो शाक बनावी दीदे छे. बहुत मस्त शाक, મિક્સિંગ શાક. અને મારો ભાઈ અત્યારે પણ રોટલી કરી રહ્યો છે. જો આટલી રોટલીઓ તો બની ગઈ છે. આટલી રોટલી તો થઈ ગઈ છે અમારા ત્રણ જણોને. અને સાથે આજે તો કુશકુમાર બનાવવાના છે. તમે આવશો ને ભાઈ? હા હા હા. તો ચલો તાર, હું તમને એક શાકનો ઝલક બતાવી દઉં કે ભાઈ શાક દેખવામાં કેવું છે. અરે વાહ, શું દેખાય છે શાક. વાહ વાહ વાહ. તો ચલો તાર, આપણે હવે ટિફિન બાંધી દઈએ. શું કેવું ભાઈ? બાંધી દઈએ ને ટિફિન. હા, કેવું ભાવે છે? કુશ મસ્ત આવી છે ને? દેજી ભાઈ, કેમ છો? મજામાં. સાર, ખાવાનું થઈ જાય ઉધની રે? તો જઈને ખાવાનું છે આપણે. તો મિત્રો, અમે નીકળી ગયા છીએ ટિફિન લઈને, તમે જોઈ શકો છો. અને અમારી સાથે આજે તો કુશકુમાર અને ડેનિશકુમાર પણ જોડાઈ ગયા છે. કુશકુમારે પાણીની બોટલ પકડી લીધી છે અને ડેનિશકુમાર છાસ. હા, થાક લાગે છે ભાઈ? હા, થાક તો નહીં લાગે ને? ના ના ના. ઓકે, તો ચલો તાન ફટાફટ જઈએ ખેતરમાં અને મારા મમ્મી પપ્પા અને હું પણ સાથે જમી લઈશ અને મસ્ત મજાનું ભોજન કરી લઈએ. ખેત ભોજન. ઠીક હૈ? ઠીક હૈ, ઠીક હૈ, ઠીક હૈ. ઓર બહુ બહુ મજા આ રહા. તો દોસ્તો, ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અમારા ખેતરમાં અને અમારા કુશકુમાર ત્રણે અમે પહોંચી ગયા છીએ. હા, અને તમને બતાવું, અત્યારે હાલ ત્યાં મારા મમ્મી પપ્પા ઘઉં વાડી રહ્યા છે અને અમે અહીંયા વેટ કરી રહ્યા છે. બોલાવો ભાઈ, આવી જાઓ. ક્યાં ખાવાનું આવી ગયું છે? સાથે શું લાવ્યા છે દેનિશ? આપણે કેટલું પવન આવે, ઠંડુ ઠંડુ કેવી મજા આવે છે. કુશ, તાર ઘઉં વાઢવાના છે? હા, ચલો તાન ફટાફટ આપણે જમી લઈએ. શું કેવું ભાઈ? વિડિયો કા લાઈક કરના ઓર સબસ્ક્રાઇબ કરના. હા, ચેનલ કો લાઈક કરના, ચેનલ કો સબસ્ક્રાઇબ કર. આ એન્જોય તો વિડિયો કા લાઈક કરો, ચેનલ કો સબસ્ક્રાઇબ કરના. લાઈક કરના. ડેનિશ, હા, શું કરી રહ્યા છો? કીડીઓ દાણા નાખતા. દાણા? દાણા નહીં, રોટલી. કીડીઓનો લગડો પૂરી રહ્યા છો? મમ્મી કેવું શાક અમે? કુશકુમાર, કેવી મજા આવે ખેતર માં ખાવાની? મસ્ત મજા આવે છે ને? ડેનિશ, તાર નથી ખાવું લે? ખાઈ ના આવ્યું તું? કે હું ખાધી છે
એનું શાક હતું તું ઘેર ખાઈ ના આવી હું ખાધું એનું શાક હતું બટાકો ગપ્પો શું લે છું મજા આવશે છાસ પીવાનું છે હવ આ બધા કરશું તું કરશું રોટલીમાં બટકામ ખાધું પેલા તો એકું ને દાન દીયું દાન દીયું ને તું તો ગાઈઝ અમે ખેતરમાં ખાવાનું ખાઈ લીધું છે અને જોવા મારા પપ્પા છાશની થેલી ફોડી નાખી અને હવે છાશ મસ્ત મજાની અલાઈ નાખી અને બધા પી લઈએ ચલો રેડીન ભાઈ આ નીકાળી દીધી છાશ આજુ પાલામાં એક જ પાલું છે પણ શું કરે અર્ધેર દીપી જઈ ના કરતા પાલામાં તું ઠેલી પીજે હા ડાયરેક્ટ લેવાનું પાલા માલ દેજો ગણેશભાઈ કેવી મજા આવે છે છાસ પીવાની ભાઈ અરે ખુશ અરે મૂડ દેખાતું લ્યા કેવી મજા આવે છે ભાઈ મજા આવે છે ને ખેતરમાં તો અભી અમને ખાના ખા લિયા હે ખેત મેં ઓર યહાં પર તો આલસ આ રહી હૈ ક્યા બોલતે હો ડેનિશ આપકો ક્યા હુઆ હમકો ઊંઘ આ રહી હૈ હા નીંદ આ રહી હૈ કુછ નહીં કહેના ચાહોગે કુશ કુમાર મેં તો કહેના ચાહતા હું કે પ્લાન કરોગે લાઈક લાઈક ક્યા લાઈક લાઈક હા કિસકો લાઈક કર રહા હે તેરે કો હા મેરે કો ઇસકો લાઈક કરના હે લડકી લાઈક કરેગી તે લડકી તુમકો લાઈક કરેંગી લડકી સબકો કરેગી લડકી હંગા તે ઇસકો લગન કરા દેના હા ઓર ઇસકો લડકી ઇસકો લડકી આદમી હે ને તો ઇસકી લડકી કે કરતી હે ક્યા કરતી હે પાકી હે પાકી હે અલા તો ચલો અબ હમ જાતે હે ઘર પે ઓર ઘર પે જાકે મિલતે હે આપકો ઠીક હે ઠીક હે ચલો ચલો તો ગાઈઝ અહીંયા ઊંટ આવે છે એટલે અમને એવું લાગે છે કે જાણે રણ રણમાં પોકી જાય ને ઊંટ આવે છે અરે આ દૂર ઉડાઈ લેતા એટલે ઓ છોટે ઉસ્તાદ ઓ છોટે ઓ ઊંટ વાલે ભૈયા ઓ રાજા અરે સુનતા ક્યું નહીં જો વિડિયો માં આઈ જે તું આવે છે અરે રાજસ્થાન સે હો કહા સે હો સાડા સે હો અરે ક્યુ ડરતે હો ક્યુ ઘબરાતે હો ક્યા નામ હે ક્યા શું નામ છે દેવો ઓ સરસ નામ છે ભાઈ હો આ માટલી મેં ખાલી રાખતે હો ક્યા ઇસમે ક્યા રખતે હો બસ એસે હી જો વહાં પે લૂંટ હેડે અચ્છા અરે ઊંટ પર બિહારો છો ને શિયા ને આ સોરા ઊંટ પર બિહારો છો અરે બિહાર દો કહો ના નો ના ને ભૂઈ બિહારો દે ઊંટ ને કોણ બિહારી ગયા આપડે હે છોટુ કોણ બિહારી ગયા ઊંટ ઉપર મજા હે તને ના ભાઈ ગુસ્સે ને ગાઈઝ અમને અહીંયા ઊંટ જોવા મળે છે જે રણમાં હોય છે અરે માલિક કેમ છો તમારો વિડીયો આવશે થોડું ઘણું અને તમે આના વિશે સમજાવો ઊંટ ક્યાં હોય શું કરે અને એનું શું હોય ચલો ઊંટ બોલો ઊંટ શું ખાય પત્તા ખાતા હે ઓર ઊંટે ને દૂધ આલે ઊંટ ને પત્તી શું કહેવાય છે તે પાલા અચ્છા એ દૂધ નું થાય દૂધ નું હા કોઈ ફાયદો બહુ ફાયદા હોતા દૂધ કા ક્યા ક્યા ફાયદા હતા કુછ ફાયદે બતાવો આપ
ડાયાબિટીસ વાળા કે કામ લાગતા ડાયાબિટીસ ટીબી વાળા કે કામ લાગતા ટીબી શુકર વાળા કે કોણ કામ લાગતા હૈ કિસકો શુકર વાળા શુકર વાળા ક્યા કહેલાતા હૈ મતલબ શુકર કી બીમારી આતી હૈ ને હા ઉસકે લિયે કામ લાગતા હૈ અચ્છા ઓર કુછ ઓર તો જાય શ્રી આદિત પીને વાળા બહોત હૈ તો દૂધ મિલેગા ફાયદા હોતા હૈ એક ફાયદા જો હાઇટ બઢાને કે લિયે વો હોતા હૈ હાઇટ તો ક્યા નહીં બઢતી હૈ નહીં બઢતી હૈ ના નહીં તો કઈ લોગ બોલતે હૈ ગુટ કા દૂધ કાલે દુબલે પતલે કાલે સે લગ રહે ના અચ્છા બચ્ચે હૈ કિતને ઊંટ હૈ આપકે પાસ 60 ये 60 ઊંટ હૈ અભી ये 40 है 10 12 અલગ है અચ્છા 10 અલગ હૈ જનાલે વો બચ્ચા આપકા હૈ નહીં દેવો ગોવાર અચ્છા ગોવાર હૈ મર ગામ કા હૈ જો ઉપર ભાઈ બાવજી એ સબ પત્તા હી ખાતા હૈ ના ઊંટ ઓર કુછ ખાતા હૈ ઓર ઇસકે મૂત કા કોઈ ફાયદા હોતા હૈ મૂત પીને મે વો તો યાર માલૂમ નહીં ઓર કુછ ફાયદા ઓર તો યે ફાયદા ખેત મે જાકર ખાત વાળા હોતા હૈ ખેત મે બેઠાતે હૈ ખેત મે હા હા જમીન ખાત ખાત લાગતે બહોત અચ્છા ખાતર મિલતા હૈ ઓર એ જો રણ મે રહેતે હૈ ના ઊંટ વો ક્યા ખાતે રણ મે રણ મે વો અચ્છા મુરાડ આતા હૈ મુરાડ મુરાડ આતે વો મુરાડ 24 ઘંટે લે લે રહેતે હા મુરાડ 24 ઘંટે લે લે રહેતે હૈ વો ખાતે વોહી ખાતે અચ્છા ઓર ઇસમે વો પાણી વાલા ક્યા આતા હૈ વો 15 દિન તક પાણી વો ચલતા હૈ યાર નહીં નહીં વો તો ગલત બાત વો ગલત બાત હૈ ગલત બાત અરે સબ કહેતે ના ઊંટ મે વો આતા હૈ 15 દિન કી ક્યા વો નહીં બોલતે વો તો 15 દિન તક પાણી નહીં મિલા તો મરે નહીં હું અચ્છા મરે નહીં જાય પણ પાણી તો દન મે દો બાર છીએ કેતી બાર છીએ દો બાર દન મે દો બાર તો પાણી છીએ પી ગા પાણી તો પીએગા લેકિન 15 દિન તક પાણી નહીં પાણી નહીં ખાગા પત્તા કા સે ખાયેગા હા આપણે ભી જો પાણી નહીં પીએગા તો રોટી કા સે ખાયેંગે વો બાત તો હૈ પાણી તો પીએગા હી પાણી તો પીએગા હી અરે અચ્છા ચલો ચાલતે હો થેન્ક યુ કોકી વી વણીએ ઈ ટોકી મેન કોકને કરે છે અરે હો ગયા ઈ લ્યો કોકને કરે ટોકી મનીએ ઈ લ્યો લ્યો ગજબ હો ગયા ચમત્કાર અરે હા ચમત્કાર હો ગયા બાબા બાબા એ આપ ચમત્કાર દેખ સકતે હો કિતના ભયંકર ચમત્કાર હો ગયા હે હા ભાઈ ટાકી વી વણી ઓર કુછ નીકળા નહીં એસા નહીં કે અરે મોય પોડ ઉતરા હે ક્યા હે મોય તો વેલા નહીં વેલા વેલા લે ઉતરા જાતા હો વેલા હું કાલે વિસ્તાર હું કેવડ્યા નિશ તું હું કોઈ છેલે ડેનિશ સડ્યા હેનો સડ્યા પેડનો લીમરાનો હા આ મજા આવે છે ખાવાની એટલે આ ફસ આઈ ગયો મો હું તું ટોકી મો ના ફસ આવું કા ના ફસ આવું બંને કર તો દોસ્તો અમે થઈ ગયા છે રેડી અને ક્યાં જવાનું છે ભાઈ આપણે ગામબોય અમારે જવાનું છે ગામબોય ઢૂંઢ મહોત્સવમાં તો મિત્રો તમે કમેન્ટ કરીને જણાવજો કે હું કેવો લાગું છું મારો ભાઈ એટલે મારો ભાઈ પણ રેડી થઈ ગયો છે યસ અમે જવાના છીએ બીબી શાવરમાં બીબી શાવર નથી ભાઈ આ તો ઢૂંઢ મહોત્સવ આ ઢૂંઢમાં ઢૂંઢ મતલબ જેમમાં જેમમાં જવાના છીએ હા પર મિસ્ટેક થઈ ગઈ તો મિત્રો તમે કમેન્ટ કરીને જણાવજો કે વિક્રમભાઈ કેવા લાગે છે હા શું કહેવું ભાઈ હા હા ઓકે તો ચલો મળીએ સીધા ગામભાઈ હા તો ચલો મળીએ સીધા ગામભાઈ ઢૂંઢ મહોત્સવ તો દોસ્તો અમે ફાઇનલી અમે આવી ગયા છે ગામબોય અને હું તમને વિક્રમભાઈ બતાવું આ જોઈ લો વિક્રમભાઈ અત્યારે હાલે ફીઝ પી રહ્યા છે ફીઝની મજા લઈ રહ્યા છે અને હવે થોડી વારમાં નીકળી જઈશું ત્યાં જયદીપભાઈના ઘરે ઢૂંઢમાં હા તો મિત્રો ફાઈનલી અમે આવી ગયા છે જયદીપભાઈના ઘરે હું તમને બતાવું એક ઝલક વિક્રમ દર્શનભાઈ મજામાં ચાલુ છે હા તો ચાલુ છે વિક્રમભાઈ શું કરે છે યાર મંડપ મંડપ અલે મંડપ મંડપ નું કયો મંડપ મારા મિત્ર છે છોકરા નો જેમ સિકન ડેકોરેશન કરવા આવે છે કે
ઓર્ડર માં આવીશું ઓર્ડર માં લે કેમ ખબર ના પડે તને બધું ખબર પડે વિક્રમ ઓર્ડર માં આવીશું ઓર્ડર માં ઓ સરસ બાંધ દેજો લે ભાવિન કાકા આજો મારા મોમાં એટલે નહીં મોમાં જ થઈ ગયા મોમાં રામ ગાઈઝ અમે આવ્યા હતા ઢૂંઢ મહોત્સવમાં પણ અહીંયા મારે મારે જો કે ગોરીઓનો ટાઈમ થાય જાય એટલા માટે હવે અમે જઈ રહ્યા છીએ રાધેમાં. અમારા જયદીપભાઈ કીધું તમે રાધેમાં જાઓ અને રાધેમાં જઈને ત્યાં તમે વિક્રમ ત્રણે તો ચલો તને જઈ આવી સીધા રાધે હોટલમાં. સો ગાઈઝ ફાઇનલી અમે આવી ગયા છીએ હોટલ રાધે. તો ચલો તને ફટાફટ અંદર જઈએ અને તારી મોદી તું જોઈને ક્યાં ફટાફટ મંગાવી ઓર્ડર કરીએ ખબરી વિકા તો ગાઈઝ મેનુ આવી ગયું છે પણ અમારા વિક્રમભાઈ ને વાંચવા નથી આવડતું બસ ખાતા જ આવડે છે. જોઈ લો ભાઈ તમારે શું ઓર્ડર કરવો છે ફટાફટ ચોઈસ કરી લો. સો ગાઈઝ પીવા માટે પાણી આપી દીધું છે ફર્સ્ટ ઓફ ઓલ બોટલ આપી દીધી છે તો ચલો તાન એક ગ્લાસ પહેલા પાણીની પાણી પી લઈએ. થેન્ક યુ હાર્દિકભાઈ. તો પાપડ તો આવી ગયા છે તમે જોઈ શકો છો પાપડ અને છાસ જો કે તો મિત્રો મારે તો જો કે ખાવાનું નથી એટલે હું ખાલી પાપડ અને પાપડ ખાઈ લઈશ અને એક ગ્લાસ છાસ પી લઈશ બાકી બધું ખાવાનું ઘરે જઈને ખાઈશ. ઓકે બ્રો હવે જોઈએ કે ભાઈ થારીમાં શું શું આવે છે કેમ ભાઈ. Happy birthday to you. Now everybody from the front to the back go. Vikram bhai. Bolo. Tu to papad chhas ma dubi ne khoi thin le. No kara tha le ho bhai. Ta maybe. Oh. Aadu Vikram ne toi nahi kya ho. Vikram ne toi nahi kya. કેવો લાગે ટેસ્ટ એવો તો મારું તો થઈ ગયું ખાવાનું પાપડ પણ ખાઈ લીધું તમે જોઈ શકો છો અને છાશ પણ પી લીધી હવે આપણે તો એકદમ ફ્રી થઈ ગયા. જોકે આંબુ બાકી છે ડુંગળી તો આવી ગઈ છે ડુંગળી અને લીંબુ ડુંગળી ખાજે છાશમાં એટલે પીજો છાશ હા તો ખાવાનું તો બાકી જ છે પેલા પેલા ગુડ ગુડ ગયો સરસ. ઓકે બ્રો એન્જોય. વિક્રમ તાર મૂછું બની છે લે અહીંયા મૂકી નાખી. તો મિત્રો જીરા રાઈસ આ છે નું શાક મળી જાય પનીરની સબ્જી અને ચપાતી રોટલી ready. Now everybody from the front to the back go.
આ બધા જમી રહ્યા છે, મને પણ મોઢામાં પાણી આવી ગયું છે, પણ શું કરીએ મારા ભાઈ, આપણે જમવાનું નથી, આપણે ઘરે જઈને જમવાનું છે. અમને જોઈને ખુશી થાય છે, ચલો ભાઈ આ તો જમું છે કે એ જમે એટલે આપણે જમે એવું છે. Don't stop the party. Don't stop the rave. Don't stop the party. Don't stop the rave. Don't stop the party. Don't stop the rave. Can't feel my body, but don't stop the rave. Don't stop the party. So abhi humne khana kha liya hai hotel mein. और भाई कैसा लगा इसका होटल का जो मतलब फैसिलिटी? खावानू सुपर है खावानू. हाँ, रोटली और दाल भात शाक पनीर सारू है. मतलब फैसिलिटी केवी लगी होटल ने? 10 out of 10. 10 માંથી 10 માર્ક્સ આપે છે હાર્દિક કુમાર. ભાઈ વિક્રમ ભાઈ તમને કેવું લાગ્યું અહીંયા આવીને? જોર લાગ્યું. જોર લાગ્યું ને? મજા આવંગા હે ને? હા. તો મિત્રો તમે પણ આવજો અહીંયા રાધેમાં. શું કેવું, જમવાની ફેસિલિટી બધી મતલબ ટોટલી ફેસિલિટી એક નંબર. શું કહેવાય. તો મિત્રો મારે તો ઘરે જઈને જમવાનું છે, તો ચલો તાન મળીએ ઘરે જઈને અને જોઈએ કે મારી મમ્મીએ મારા માટે શું બનાવ્યું. ઓકે, તો દોસ્તો અત્યારે અમે ઘરે આવી ગયા છે અને જોઈ લઈએ કે ભાઈ મારી મમ્મીએ શું બનાવ્યું છે. ઓહ, મસ્ત મજાનું ભીંડાનું શાક બનાવ્યું છે અને સાથે ઘઉંની રોટલી. તો ચલો તાન આપણે જમી લઈએ હવે. ટેસ્ટ મારી જોઈએ ભાઈ કેવી સબ્જી આવી છે. યમી, એકદમ મસ્ત સબ્જી આવી છે. તો ગાઈઝ અમે ઘરે ખાઈ લીધું ભીંડાનું શાક અને રોટલી અને અત્યારે હાલ હું મારા ઘરમાં જ વોકિંગ કરી રહ્યો છું. તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને સારો ના લાગ્યો તો પણ લાઈક કરી દેજો. અને જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન રાખો. બાય બાય એન્ડ ટેક કેર.